મિત્રો જય બે ગુરુકુળ સ્કૂલ માં આપનું સ્વાગત છે। તો આજે 10મા ધોરણ માં મિત્રો આપણે નવું કાવ્ય છે જોવાના છીએ અને એ કાવ્ય છે આપણું નવ બરાબર નવું કાવ્ય છે માનવ ને દેખો છે ક્યાંય આખું જ કાવ્ય મિત્રો પ્રશ્નાર્થમાં છે પ્રશ્ન સૂચક કવિ ની જે રચના છે એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ની છે ભગવાન શ્રી કૃષ્ણ નું પ્રત્યે ની એક એક પ્રતીકતા પ્રતીકાત્મકતા ની વાત છે પ્રકૃતિ માં કરી છે क्षेत्र એ જોયા કરા હરેન્દ્ર દવેની થોડી તમને માહિતી આપી દઉં તો કે હરેન્દ્ર દવે છે એ તેઓ એક પત્રકાર હતા ત્યાર પછી કવિતા નવલકથા નાટક વિવેચન નિબંધ જેવી અનેક ગુજરાતી ભાષાની રચનાઓ છે એમણે કરેલ એ સિવાય એમનું સાહિત્ય ક્ષેત્ર જોઈએ તો આસવ ત્યારબાદ મૌન સૂર્યપ્રિષદ હયાતી એ પ્રસ્તુત એના કાવ્ય સંગ્રહો રહ્યા છે એ સિવાય એમણે કવિતા ક્ષેત્ર સિવાય વિવેચન છે નવલકથા ક્ષેત્રે પણ છે એમણે સારું કાર્ય કરેલું તો એની નવલકથાઓ જોઈએ તો અગરપંખી બરાબર ત્યારબાદ પળના પ્રતિબિંબ માધવ ક્યાંય નથી ત્યાર પછી ભૂખવટો અનાગત ગાંધીની કાવડ વગેરે હરેન્દ્ર દવે છે મિત્રો નવલકથાઓ પણ આપણને આપેલી છે એ સિવાય એમનું બહુમાન જોઈએ તો રણજીત રામ સુવર્ણ ચંદ્રક અને ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હી દ્વારા છે એ એમના સાહિત્યને છે નવાજવામાં આવ્યું છે એમનું સાહિત્ય છે એ આવી રીતે બહુમાનિત કરવામાં આવ્યું છે પ્રસ્તુત કાવ્ય જે છે માધવ ને દીઠો છે ક્યાં એના વિશે તમને મિત્રો પહેલા સૌપ્રથમ ટૂંકી સમજ આપી દઉં તો ગુજરાતી ભાષામાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે છે એ નોખું એટલે કે અલગ પડે છે કૃષ્ણના વિરહમાં બરાબર ભગવાન શ્રી કૃષ્ણ છે એ મથુરામાં જન્મ અને ગોકુળમાં આવે અને પછી જે જતા રહે બરાબર એ પછીની જે ઘટના છે બહુ સરસ મજાની હરેન્દ્ર દવે છે કરી છે બધા જ કવિ સાહિત્યકારો છે રચના કરી પરંતુ અહીં જે રચના છે હરેન્દ્ર દવેની કંઈક અલગ જ ઉપાય છે વાસલીએ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે અનંત રીતે અવિનાભાવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની વાસલી છે અલગ પડતી નથી એની સાથે જોડાયેલી છે પણ અહીં તો વાસલી પોતે કૃષ્ણથી છે વિખૂટી પડેલી છે મિત્રો વિચારો કે કેવા અરણ્ય કાવ્ય હશે વાસલી પણ છે ભગવાન શ્રી કૃષ્ણની છે એ કદાચ વિખૂટી પડી ગઈ છે વાસલીનો સુર કૃષ્ણને શોધતો હોય છે એ શોધ સાથે જોડાય છે બાળકૃષ્ણના જીવનના પ્રતીકો કયા કયા છે તો કે કતક કદમ યમુના રાધા મોરપીજ આ બધા જ કાવ્યાત્મક વિનિયોગ સાથે છે એ કવિએ છે કર્યો છે યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી ચાંદની સાથે રાણી રાત રાણી મોરપીજ સાથે સુવાળા રંગ આકાશ સાથે ચંદ્રનું સાયુજ રચીને કૃષ્ણનો છે વિરહ કવિએ તીવ્ર છે બનાવ્યો બધા જ પ્રતીકો સાથે ભગવાન શ્રી કૃષ્ણ છે વિખૂટા પડેલા છે ત્યાર પછી કહ્યું છે કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે અને ત્યાં કાવ્ય નિર્મે છે મંદમ છે પૂરું થાય છે આવી ભાવની સાથે લય પર ખેંચાણ પણ આ કાવ્ય એક સરસ મજાનો છે શ્રેષ્ઠ પાસું રહે છે માધવ ને દીખો છે ક્યાં મથુરાના રાજા ક્યાં છો ગોવાળોને ભૂલી ગયા છો હે ઓલા માનિતને મોલે ક્યાં છો મારા વાલા ને છે વડીને કે છે સરસ મજાનો પ્રભાત પણ છે આપણે મિત્રો સાંભળતા હોય છે કે જ્યારે દ્વારકા નગરી સોનાને બનાવી અને એવા સમયે ગોકુળ છે છોડીને મથુરા છે જતા રહ્યા પછી ભગવાન કૃષ્ણ કહેવાય છે કે ગોકુળમાં છે નથી આવ્યા અને ત્યારે ગોકુળવાસીઓની જે વ્યથા છે જે વેદના છે મિત્રો હરેન્દ્ર દવે છે રજૂ કરી છે બરાબર તો મિત્રો આપણે આગળ છે કાવ્ય સમજતા જઈએ અને શબ્દ સમજતા જઈએ અને કાવ્ય પંક્તિ સમજતા જઈએ શરૂ કર્યા કાવ્ય તમારી ટેક્સ્ટબુકમાં છે તમે ધ્યાન રાખજો જોઈએ વાસળીથી વિખૂટો થઈને અસુર એક ધુંધે કદમની છાય ભગવાન શ્રી કૃષ્ણ કદમના વૃક્ષની નીચે ભગવાન શ્રી કૃષ્ણ કદમના વૃક્ષની નીચે બેઠા બેઠા છે વાસળી વગાડતા હોય છે બરાબર એટલા માટે કહ્યું છે કદમના વૃક્ષની નીચે છે બેસી અને વાસળી વગાડતા હોય છે એટલે સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણની જો આવી રીતે શોધખોળ કરવી તો ક્યાં મળે કદમના ઝાડ નીચે પણ આ કદમનું ઝાડ પોતે છે ભગવાનને શોધી રહી છે એટલે કહ્યું છે કવિ વાસળીથી વિખૂટો થઈને આસુરે ભગવાન શ્રી કૃષ્ણ વાસળી વગાડી રહ્યા છે અને વાસળીમાંથી વિખૂટ
છૂટો પડેલો સૂર પણ ભગવાન કૃષ્ણને ગોતે છે. વિચારો મિત્રો, કવિએ કહ્યું છે ને સમજૂતીમાં, મેં તમને સમજાવ્યું કે વાસળીની સાથે તો અથાગ રીતે અતૂટ રીતે છે વાસળી ભગવાન શ્રી કૃષ્ણથી જોડાયેલી છે, પણ છતાં ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી એની બાંસુરીમાંથી છૂટો પડેલો સૂર છે એ આજ ભગવાનને સાક્ષાત છે શોભી રહ્યો છે. ત્યારે કવિ સરસ્વતાની રચના કરી છે કે વાસળીથી વિખૂટો, વિખૂટો એટલે અલગ, વિખૂટો એટલે અલગ થઈને આ સૂર એક ઢૂંઢે એટલે કે ગોતે શોધી રહ્યો છે, ઢૂંઢે કદમની છાંય. એને પણ હવે કદમની છાંય છે, કદમ નામનું વૃક્ષ છે એની છાંય છે એને મળતી નથી. આગળ કહે છે, મારની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. શું કહે છે? સૂર વાસળી છે, વાસળીનો સૂર છે એ ગામમાં ફરી ફરી મારની ધૂળને ઢંઢોળી એટલે કે શોધી, માર્ગની ધૂળ છે કે જ્યાં ભગવાન ચરણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ થયા છે એ માર્ગની ધૂળને છે ઢંઢોળી ગોતી ગોતી શોધી શોધીને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. માધવ એટલે શ્રી ભગવાન કૃષ્ણ દીઠો, એટલે સૂર એનો વાસળીનો સૂર વિખૂટો પડ્યો છે ભગવાન શ્રી કૃષ્ણથી. એ કહે છે માર્ગની રસ્તાની ધૂળ જે ગોકુળની જે ગલીઓ છે જે મોહલ્લો છે એ મોહલ્લામાં ફરી ફરી અને એ ધૂળને પૂછે ઢંઢોળીને કે મારા માધવને દીઠો છે ક્યાંય. ભગવાન શ્રી કૃષ્ણને છે એ ક્યાંય જોયા છે? મારા માધવને જોયો છે. મિત્રો, ગોકુળવાસીઓની સ્ત્રીઓની બાળકોની વૃદ્ધોની પ્રાણીઓની પશુઓની દરેક પ્રકૃતિની મિત્રો ચાહના જે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે એવા પ્રકારની હતી, એવા પ્રકારની હતી કે એનાથી વિખૂટા પડ્યા પછી છે કે ગોકુળવાસીઓનું જીવન છે મિત્રો જીવવા જેવું છે. એટલા માટે પ્રસ્તુત કૃતિની અંદર આપણે સાંભળીએ છીએ, જાણીએ છીએ જે પ્રકારની લોકવાયકા છે કે જે પ્રકારની જે કાંઈ ઘટના છે પ્રમાણે. એટલા માટે સૂરને છે કેન્દ્ર સ્થાને બન્યા છે. સૂરની સાથે સાથે ઘણા બધા વાસળીનો સૂર છે બધા જ પ્રતીકોને છે ભગવાન શ્રી કૃષ્ણના જે પ્રતીકો હતા એના બધાની સાથે ચર્ચા કરે છે, પૂછે છે. આગળ શું કહ્યું છે? યમુનાના વેણ તમે મૂંગા છો કે પ્રશ્નાર્થ. એટલે કેમ તમે આખું જ કાળે પ્રશ્નાર્થ છે. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? યમુના નદીની પાસે જ્યારે જાય છે કેમ કે ભગવાન શ્રી કૃષ્ણનો રસ્તો હતો. યમુના નદીના વહેણ પાસે જઈ અને આ સૂર છે પૂછે છે કે આજ તમે યમુના નદીને કહે છે કે તમારા નીર છે તમારું જે વહેણ છે બરાબર તમારો જે કાંઈ પ્રવાહ છે એ કેમ મૂંગો છે, કેમ સ્થિર છે? યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કાં ઉદાસ? પ્રિય પાત્રનું પ્રતીક જે ભગવાન શ્રી કૃષ્ણનું છે રાધા, તો રાધાની પાસે જઈ અને આ સૂર કહે છે કે કાં આજ રાધાની આંખ કાં ઉદાસ, મારો માધવ ક્યાં છે? વાસળીથી વિખૂટો પડેલો સૂર છે ભગવાન શ્રી કૃષ્ણના એક એક પ્રતીકો છે, ભગવાન શ્રી કૃષ્ણની એક એક પ્રિયતાત્મક પ્રિયપાત્રને જઈ અને પૂછે છે, યમુનાના નીરને પૂછે છે, ગલીઓને પૂછે છે, કદમની છાંયને પૂછે છે, રાધાની આંખને પૂછે છે, બધા મિત્રો પૂછે વાસળીમાંથી વિખૂટો પડેલો સૂર. પણ વાસળીથી વિખૂટો પડેલો સૂર છે એને ભગવાન શ્રી કૃષ્ણને મળતા, મતલબ કે એનો માધવ છે એને નથી મળતો. એટલા માટે કવિએ ફરી ફરી કહ્યું છે મારા માધવને દીઠો છે ક્યાંય. આ સમગ્ર વિસ્તારની અંદર કે જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું રહેઠાણ છે, ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં જ્યાં છે, જાય છે, આવે છે, રહે છે, એ બધી જગ્યાએ છે આ વાસળીથી વિખૂટો પડેલો સૂર છે પૂછે છે, પણ એ ક્યાંય છે એ ભગવાન નથી મળતા. મિત્રો, આ વિડીયોમાં અહીંયા સુધી આપણે રાખીએ છીએ, આવતા વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે અહીંથી આગળ છે જોઈશું ક્યાં સુધી.